નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યાગુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનો તહેદિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ વડીલો માટે ખુશખબર સુધરી ગયું. ગડપણ ગુજરાતના 8,500થી વધુ પેન્શન અને ચુકાશે કરોડો રૂપિયા. તો શું છો સંપૂર્ણ ચર્ચા વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી અને ઉચ્ચ કર્મચારી પેન્શન રાખવું બાબતે, પગાર બાબતે, ડીએડીએ એચઆરએ અને કોઈ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો દેશના 85,000થી જે પેન્શનરો છે તેમના ગડપણમાં સુધારો કરવામાં આવ્યો છે. તો હવે કેટલું મળશે મિત્રો જોઈ શકો છો. તો ચાલો હવે મિત્રો વિડીયો શરૂઆત કરું છું. લાંબા સમયથી ચાલતા વિવાદોનો આવી ગયો છે સુખદ અંત. સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકારને ગુજરાત સરકારે નાણાં વિભાગ ઠરાવ કર્યો. જૂન 2006થી રિટાયર થયેલા 85,000થી વધુ પેન્શનને 750 કરોડ ચૂકવાશે. નિવૃત્તિ ગમે તેટલા વર્ષ થયા હોય પણ એરિયસ માત્ર 3 વર્ષનું મળશે. સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે તેમાં લાંબા સમયથી ગુજરાત સરકારે હિસ્સો લઈ ચૂકેલા સરકારી કર્મચારી પેન્શન લડાયત ચલાવી રહ્યા હતા ત્યારે આખરે સુપ્રીમ કોર્ટના ચુકાદો પગલે આ વિવાદનો સુખદ અંત આવી ગયો છે. આખરે સરકાર કર્મચારીનો મગજ સ્વીકાર કરવી પડશે. સુપ્રીમ કોર્ટના કર્મચારીના હકમાં ફેસલો કર્યો છે. સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી ગુજરાતના નાણાં વિભાગના ડેપ્યુટી સેક્રેટરી આઈડી ચૌધરીને સહાયતા પ્રસિદ્ધ થવામાં ગુજરાત સરકારે 1,000 રૂપિયા પેન્શન અંગે લીધેલા નિર્ણય અંગે વિગતવાર વાત કરવામાં આવી છે. સાથે સરકારના આ નિર્ણયથી અને પાછળના પરિબળોનું વિસ્તારી વર્ણન કરવામાં આવ્યું છે. 12 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ આ ઠરાવ મદ્રાસ હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ અને બેંચે સુપ્રીમ અનેક ચુકાદાઓ ટાંકીમાં આપ્યા છે. જાણો કોને કરશે જોવાને કેટલો મળશે લાભ. તો મિત્રો, ગુજરાત સરકાર 30મી જૂન 2006 કે તે પછીના વર્ષો 30 સુધી રિટાયર થયેલા હોય તેવા અંદાજ 85,000 વધુ પેન્શન જુલાઈ મહિનાનો ઇજાફો ગણીને પેન્શન આવકારવામાં નિર્ણય કર્યો છે. ગુજરાતના 1 જાન્યુઆરી 2006થી છૂટા પગાર પત્ર અમલ થાય ત્યારથી દરેક કર્મચારી માટે ઇજાબો તારીખ 1 સમાન અર્થાત 1 વર્ષે 1 જુલાઈથી આપવામાં આવશે. જોજો કહો છો મિત્રો, પગારપત્રની અમલ થાય ત્યારથી દરેક કર્મચારી માટે ઇજાબો તારીખ 1 સમાન અર્થાત 1 વર્ષે 1 જુલાઈથી થતી હતી. આ પેન્શન આકારણીમાં દરેક સુપ્રીમ કોર્ટે સુધી ચાલેલી ન્યાયિક લડત અંતે ગુજરાત સરકાર દ્વારા 2006 થી 25 વર્ષોમાં 30 જૂને નિવૃત્ત થયેલા તમામ પેન્શનોને 750 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. પંચના અમલથી દરેકને ઇજાફો માટે 1 વર્ષે 1 જુલાઈ નિયત થતા વર્ષ 2006થી જેઓ 30મી જૂન રિટાયર થતા તેમને ઇજાફો સાથે પેન્શન મળતું ન હતું. ખરેખર તો જે ઇજાફો માટે લાયક હતા પરંતુ હવે વર્ષ પૂર્ણ કરતા હતા પરંતુ 30 જૂને રિટાયર થતા તે તેમનો અન્ય થઈ રહ્યો હતો. આથી સરકારના સુપ્રીમ ચુકાદાને સ્વીકાર ઉપરોક્ત નિર્ણય કર્યો છે. દૂર કરાય એરિયસ અંગે ગૂંચવાનો સરકારી કર્મચારી એરિયસ મુદ્દે ગૂંચવાનો સર્જાતા નિવૃત્તિ ગમે તેટલા વર્ષો થયા હોય પરંતુ બેકી માત્ર 3 વર્ષનો એરિયસ ચૂકવવામાં આવશે. નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અલબત્ત 1 જુલાઈ 2023થી દરેક રેગ્યુલર પેન્શન મળશે, ઉપર 1,000 પગાર ગ્રેજ્યુટીનો મળશે અને આ નિર્ણયથી સરકાર તિજોરી ઉપર અંદાજે 750 કરોડનું ભાર આપવામાં આવશે. તો મિત્રો, આ હતી આજની મહત્ત્વની અપડેટ.